राज्य सरकारे आज थी तमाम मंदिरों धार्मिक स्थानों खोलवानी छूट आपता आज नर्मदाना वड़ा मथक खाते 75 दिवसना लॉकडाउन बाद हिंदू देवस्थान कमिटीना मुख्य मंदिरों में हरसिद्धि मंदिर उपरांत नगरना तमाम मंदिरों कपाट आज सवार थी खुली गया हता। राज्य सरकारे आज थी तमाम मंदिरों धार्मिक स्थानों खोलवानी छूट आपता आज नर्मदाना वड़ा मथक खाते 75 दिवसना लॉकडाउन बाद हिंदू देवस्थान कमिटीना मुख्य मंदिरों में हरसिद्धि मंदिर उपरांत नगरना तमाम मंदिरों कपाट आज सवार थी खुली गया हता। जेमा राजपीपळा हरसिद्धि मंदिर, राधाकृष्ण मंदिर, शेषनारायण मंदिर, लक्ष्मीनारायण मंदिर, विठ्ठलनाथजी मंदिर उपरांत अन्य मंदिर कपाट खुल्या हता। आज थी मंदिरों सवारे 7 वाग्या थी सांजना 7 वाग्या सुधी मंदिर खोलवानी परवानगी आपवामां आवी हती। आजे राजपीपळा में 450 वर्ष पुराना हरसिद्धि माताजी मंदिरे प्रथम दिवसे 75 दिवस बाद सवारे 7 वाग्ये मंदिर कपाट खुल्या हता। जो कि आ अंगे हिंदू देवस्थान कमिटीना ट्रस्टी भास्कर भाई सोनीए जणाव्युं हतुं के आज थी सरकारनी गाइडलाइन्स प्रमाणे हिंदू देवस्थान कमिटीना तमाम मंदिरो खोलवामां आव्या छे। जो कि मंदिर में पहली बार मंदिर ने सैनेटाइज करी मास्क साथे आरती पूजा अने भक्तों माटे बहारथी ज दर्शननी व्यवस्था कराई छे। मंदिर में प्रसाद चढ़ावामां, हार चढ़ावामां के साड़ी चूंदड़ी वगैरह पण चढ़ावा पर प्रतिबंध मुकायो छे। एटलुं ज नहीं, मंदिरनी बहार प्रसाद के फूलहारनुं वेचाण पण बंद राखवामां आव्युं छे। एटलू ज नहीं, मंदिर में आरती वक्त घंटराव के वाजिंद्रो पण बंद राखवामां आव्या छे। उपरांत प्रसाद वितरण जल नो छटकाव करवा पण प्रतिबंध मुकवामां आव्यो होवानुं जणाव्युं हतुं। पुजारी प्रहलादભાઈ આરતી ગર્ભગૃહમાંથી ઘંટરાવ વગાડ કરી રહ્યા હતા। એ ઉપરાંત મંદિરમાં પણ આવવાને જવાના રસ્તાઓ અલગ કરી એક્ઝિટ અને એન્ટ્રી બંને અલગ રાખવામાં આવી છે। ભક્તોની ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે મંદિરમાં તમામ ભક્તોને માસ્ક પહેરી હાથ સેનેટાઇઝ કર્યા વગર કોઈને પણ પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો। મંદિરના ગર્ભગૃહમાં માત્ર 8 જણાને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજારીઓ જઈ શકે તે વ્યવસ્થા કરવામાં આવી હતી। જો કે આ પહેલા દિવસે મંદિરની બહાર સોશિયાલિસ્ટ અને માત્ર સાથે સવારની પહેલી આરતીમાં ભક્તોએ ભાગ લીધો હતો। મંદિરના ગણિત દોરી બાંધી બંધ રખાયા હતા। મંદિરના કર્મચારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ક્રમશઃ દર્શન માટે પ્રવેશ અપાયો હતો। ભક્તોની સંખ્યા જૂજ જોવા મળી હતી, જેમાં નાના બાળકો 65 વર્ષથી વધુ વયના દર્શનાર્થીઓ પણ આવ્યા ન હતા। આમ આજે 75 દિવસ બાદ પહેલીવાર ખોલેલ મંદિરમાં ઓછી ભીડ અને નિયંત્રણ વચ્ચે ખુલ્યા હતા। આ ઉપરાંત રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટીના રાજેશ્વર મહાદેવ મંદિર, વિશ્વેશ્વર મંદિર, બહુચર માતા મંદિર, દત્ત મંદિર, રામજી મંદિર, હનુમાનજી તથા અન્ય મંદિરો પણ ખુલ્યા હતા। નર્મદા તટે આવેલા નાની મોટી પનોતી, ઝુંડા, સંકટમોચન મંદિર, ગોરાના શૂલપાણેશ્વર મંદિર તેમજ પોઈચા નીલકંઠેશ્વર મંદિરના દ્વારો પણ ખુલ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા આજથી ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો, મંદિરો, રેસ્ટોરાં, હોટલો અને મોલ ચાલુ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને આજે રાજપીપળા ખાતે 400 વર્ષ પુરાણું રાજપીપળાનું હરસિદ્ધિ મંદિરના કપાટના દ્વાર આજે પહેલીવાર 75 દિવસ પછી ખુલ્યા છે। આજે તમે જોઈ શકો છો કે આ મંદિરની અંદર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે। ખાસ એક બોર્ડ મારવામાં આવ્યું છે અને બોર્ડની અંદર કેટલાક નિયમો મૂકવામાં આવ્યા છે અને એ નિયમોની અંદર ભક્તોએ હાથ ધોઈને સેનેટાઇઝ કરવાનો છે। અહીંયા જે કોઈ પ્રસાદી કે લઈને આવવામાં આવે છે તે પણ બહાર ઉઘરાવી લેવામાં આવે છે। મંદિરનો ઘંટને પણ દોરીથી બાંધી દેવામાં આવ્યો છે, જેથી કરીને ઘંટના કે વાજિંત્રો કોઈ પણ વગાડ્યા વગર ભક્તોએ મંદિરમાં પ્રવેશ કરવાનું છે। અત્યારે ભક્તો મંદિરમાં છૂટા છવાયા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તેના નિયમો સાથે પાલન કરી રહ્યા છે। આમ આજે 75 દિવસ પછી રાજપીપળાના હરસિદ્ધિનું મંદિર ખુલ્યું છે। દીપક જગતાપ રાજપીપળા। દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા।